પ્રસ્તુત છે ધારાવાહિક રેડિયો નાટ્ય શ્રેણી ભારેલો અગ્નિ. લેખક શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ. રેડિયો નાટ્ય રૂપાંતર શ્રી પરેશ નાયક. પ્રસ્તુતકર્તા શ્રી વસંત જોશી. દાદાજીએ ગૌતમને પાદરી સાહેબને ઘેર ગોરા અમલદારોને હવાલે કરી દીધો. પછી પહેલા તો હું દાદાજી અને ત્રંબકની સાથે આશ્રમ તરફ ચાલવા લાગી, પણ થોડા ડગલા ભરીને પાછી ફરી. ગૌતમને લઈને પેલા અમલદારો જે ખંડમાં દાખલ થયેલા એની પછીતની એક બારી પાસે હું આખી રાત બેસી રહી. મારી આંખમાંથી આંસુ સુકાતા નહોતા. અંદરના ખંડમાં ગૌતમ અને ગોરા અમલદારો જાણે પરસ્પરની ચોકી કરતા જાગતા હતા. તારો હવે વિશ્વાસ કેવી રીતે કરવો ગૌતમ? હું અદબ વાળી ઉભો છું, આખી રાત એમ ઉભો રહી શકીશ. આપ હથિયાર લઈ મારી સામે બેસો અને આપની મરજીમાં આવે તો મને કેદી તરીકે બેડીઓમાં જકડી શકો છો. હું સામો થવાનો નથી. તો પછી જહાજ મુંબઈ બંદરે ઉતર્યું ત્યારે દરિયામાં કૂદીને નાઠો શા માટે? પેલા મંગલ પાંડેને કારણે. અમારી ભારતીય પ્રજાની નાશભાગના સાચા કારણો તમને ફિરંગીઓને ક્યારેય નહીં સમજાય જેક્સન સાહેબ. અમે વિશ્વાસને ખાતર બંધાઈએ પણ છીએ અને વિશ્વાસને બળે મુક્ત પણ થઈ શકીએ છીએ. બોલો, હવે મારો વિશ્વાસ કરી શકશો પીટર સાહેબ? પૂરેપૂરો તો નહીં, પણ આજ રાત પૂરતો તો કરી શકીશ. જો કે તું વહાણમાંથી કેમ ભાગી ગયો એ તો હું પણ નથી સમજી શક્યો. બીજો રસ્તો નહોતો. મુંબઈમાં એક માસ તમે મને પૂરી રાખત અને પછી ફાંસીએ ચડાવત. એ પહેલા મારે મારું ઘર જોવું હતું, મારા ગુરુને પગે પડવું હતું. એવી રજા તમે કેદીને આપી શકત નહીં એટલે હું મારી જાતે જ છૂટો થઈ ગયો. અને મંગલ પાંડે, એ કેમ નાટો? એને તો કઈ તારી જેમ ઘર કે ગુરુ બેમાંથી કશું નથી. સાચું કહું? ગો અહેડ. જીરવી શકશો? બોલ. એના હૃદયમાં અંગ્રેજોએ હિન્દુસ્તાનીઓ ઉપર કરેલા અન્યાયનો બદલો લેવાનું તીવ્ર ભાન જાગૃત થયું છે. એની પાસે વેરનું બળ હતું અને મારી પાસે પ્રેમનું બળ હતું. અને આ બંને એવી જાતના બળો હોય છે જેક્સન સાહેબ કે મુંબઈથી પોરબંદરનો દરિયો તો શું આખે આખો અરબી સમુદ્ર તરી જવાય. આટલું બોલીને ગૌતમ બારીની છેક નજીક આવી ઉભો. અંદર ટમટમતા ફાનસના અજવાળામાં મેં મારા હૃદયના સમ્રાટને દીઠો. એણે પણ મને જોઈ. એના સખત કઠોર ચહેરા ઉપર ચમક પથરાઈ. મને આભાસ થયો કે જાણે એની આંખોમાં આંસુ ઉભરાઈ રહ્યા હતા, પણ મારી પોતાની આંખો ઉપર જ પેચ સુકાતો નહોતો. એટલે એ આંસુ મારા હતા કે એના એ જ હું નક્કી ન કરી શકી.
બારીના સળિયા ઉપર એણે એની હથેળી ખુલ્લી મૂકી. વિદાયનો એ સંદેશ હતો. કોણ જાણે, એ ક્ષણે મને થોડા દિવસ ઉપર એણે મોકલેલા મિલનનો સંકેત કેમ સાંભળી આવેલો. હા, આ બારી કોણે ખોલી અત્યારે પરોઢીએ? કોણ છે ત્યાં બારી બહાર? કોણ છે ત્યાં બારીની અંદર? ગૌતમ અત્યારે અહીં? ધીમે બોલ, અંદર આવ. બારણું ખોલે તો આવું ને. આમ અચાનક કેમ આમ છુપાય ને? જો તો તારા દીદાર. દરિયો તરી ને પછી આખી રાત ઘોડો હંકારીને આવ્યો છું. બહુ થાકી ગયો છું કલ્યાણી. ભૂખ લાગી હશે. હવે મરી ગઈ. જા જા, બોલતા જ આવડે છે. આટલા વખતમાં એક કાગળ પણ ના મોકલ્યો? યુદ્ધમાંથી કાગળ ન મોકલાય, કાળો ત્રોજ મોકલી શકાય. બહુ સારું. સવાર સવારમાં મારે આવું અશુભ સાંભળવું નથી. જા તું બેસ, હું નાવાનું પાણી તૈયાર કરું છું. મારે નાવું નથી ને ખાવું નથી. કેમ? જે થોડી ક્ષણો મળે તેમાં તારી સામે જોયા જ કરું છે. શાનો લવારો કરે છે? પાછું કે નાસવું છે કે શું? હું નાસીને જ આવ્યો છું અને અહીંથી પાછો તત્કાળ નાસીશ. પણ છે શું? મને ફાંસીની સજા થઈ છે. તને છેલ્લી જોઈ લેવા આવ્યો છું કલ્યાણી. ફાંસીએ ચડીશ અને તારું મુખ સંભાળીશ એટલે મને મૃત્યુ પણ મધુરું લાગશે. આ તું તું શું બોલે છે? ખરું કહું છું. હવે ફક્ત ગુરુના દર્શન કરી લઉં પછી હું ચાલ્યો જઈશ. જો હવે હું તને મારી નજર સામેથી નહીં જવા દઉં. ક્યાંય નહીં, ક્યારેય નહીં. પણ મારી પાછળ તો લશ્કર પડ્યું છે. ત્રંબક તો એમ વાત લાવ્યો હતો કે તે કોઈથી ન બને એવું કાર્ય કરી રશિયનો સામેના યુદ્ધમાં જશ મેળવ્યો છે. જશ? એ તો કોણ જાણે. પણ મને ફાંસીની સજા થઈ છે અને તને મળવા નાસી છૂટ્યો છું એટલે મારી પાછળ લશ્કર ધસ્યું આવે છે. એમણે મને આ ગામમાં પ્રવેશ તો પણ જોયો છે. એ લોકો આવી પહોંચશે બપોર થતામાં. હું તને સંતાડી દઈશ. તું સંતાડીશ પણ ગુરુજીને પૂછશે એટલે એ તો સાચી વાત કહેશે જ. દાદાજીને ખબર જ નહીં આપીએ. લશ્કર જતું રહે પછી તું એમને મળજે. ઓ ગેલી, તને ખબર છે કે લશ્કર આ ઘર આશ્રમ ને ગામ આખાનો ખૂણે ખૂણો ફેંદી વળશે. તો હું શું કરું ગૌતમ? બસ મૂંગી મૂંગી મારી સામે બેસી રહે. ગૌતમ, ઓ ગૌતમ, આટલા વખતે આવ્યો ને આવ્યો તોય મોતને વળગાડીને આવ્યો. ઓ ગૌતમ. હું ચોર પગલે બારી પાસે ગઈ. એણે બારીમાંથી એની હથેળી લંબાવી. મેં એની હથેળીમાં મારો હાથ મૂક્યો. એ થોડી ક્ષણો મને અનેક યુગોના અનંત મિલન જેવી સુખદ ભાસતી હતી. અચાનક પેલા ગોરા અમલદારોના પગલાના અવાજથી અમે ઝડપભેર છૂટા પડી ગયા. બારીના સળિયા જાણે સમયને ઉગાડીને અમારી વચ્ચે જડાઈ ગયા. કેમ હજી બારી પાસે જ ઉભો છે? એમ જ. એ સળિયા ઝડપથી તૂટે એવા નથી. જે પૂછવા આવ્યા છો
એ પૂછો. ગૌતમ, મંગલ ક્યાં છે? નદી પારના જંગલમાં. એ કેમ આવ્યો નહીં? એ આવવા માંગતો નથી. એટલે? હું પાછો કેદી બની શિક્ષા ખમવા તૈયાર છું. મંગળને એવી તૈયારી નથી. મેં કહ્યું તો ખરું કે એના હૃદયમાં કંપની સરકાર માટે. કંપની સરકારના હાથ કેટલા લાંબા છે એની એને ખબર નથી? મંગળ એ હાથને કાપીને ટૂંકા કરવા માંગે છે. શું જોયું ફાધર જોન્સન? હું આ બેઉની ફાંસીની સજા રદ કરાવવા મથું છું અને આ વેચાણ. ગૌતમ અને મંગળ પાંડે વચ્ચે ભેદ છે એ કેમ ભૂલી જાઓ છો પીટર્સ? ગૌતમને સજા કરવાથી મંગળનું ઘમંડ ઉતારવાની કોશિશ નકામી છે. યુ આર રાઈટ ફાધર. વેલ ગૌતમ, તું તો રુદ્રદત્તનો શિષ્ય છે, તું સત્વાદી છે, માટે તારે અમને મંગળની ભાળ આપવી જોઈએ. કેદી બન્યા પછી મારે એ ધર્મ બજાવવાનો રહેતો નથી. ત્યારે તું સામે ચાલીને પાછો પકડાયો શું કામ? મારા ગુરુના વચન ખાતર. તારે કારણે તારા ગુરુ મરતા મરતા બચી ગયા એ તું જાણે છે ને? મારનારો ને તારનારો બે એક જ છે. તને મોતનો ડર નથી લાગતો? મોતનો ડર હોત તો રશિયનોની છાવણીમાં ઘૂસી ને દારૂગોળો ફૂંકી મારવાની હિંમત ક્યાંથી હોત? યુદ્ધની વાત જુદી છે. યુદ્ધનો એક નશો હોય છે, પણ આમ ઠંડે કલેજે મરવા તૈયાર થઈ જવું એમાં તો નરી મૂર્ખતા છે. અંદરના ખંડમાં ગોરા અમલદારો અને પાદરી માસી ગૌતમને ધમકાવી મનાવીને મંગલ પાંડે વિશેની માહિતી કઢાવવા મથતા હતા. એ દરમિયાન પાદરીના ઘરના વાડામાં મેં અને ત્ર્યંબકે સાથે મળીને ગૌતમને નસાડી જવાની યોજના ઘડી કાઢી. પાદરીની દીકરી લ્યુસીનો પણ અમને એમાં સહયોગ સાંપડ્યો. ત્ર્યંબક ગૌતમની છુપાવી રાખેલી બંદૂક લઈ આવ્યો અને એણે ત્ર્યંબકને ખંડમાં પ્રવેશ મેળવવાનો રસ્તો બતાવ્યો. હું બહાર ચોકી કરતી ઊભી રહી. લ્યુસી અને ત્ર્યંબક ખંડમાં પ્રવેશ્યા એ સાથે ગોરાઓ હેપતાઈ ગયા. ગૌતમ પણ નવાઈ પામી ગયો. ત્ર્યંબક, તું? જેક્સન સાહેબ, બંદૂક શોધવાની તસ્દી લેશો તો મારાથી ગોળી છોડી દેવાશે. બ્લડી હેલ, યુ ઇન્ડિયન્સ! હવે શું કરવું ફાધર? ગૌતમને બળજબરીથી આ ગામ બહાર લઈ જવું અસંભવ છે પીટર્સ. ડાપણ તો એમાં છે કે. ઓલરાઈટ ઓલરાઈટ ગૌતમ, વી લેટ યુ ગો. પણ તું મંગળ પાંડેને લાવી શકીશ? ના જી, તો મારે નથી છૂટવું. ગૌતમને છોડવામાં નહીં આવે તો મારી બંદૂકમાંથી અચૂક ગોળી છૂટશે. જો છોકરા, તું ગૌતમને છોડાવવા ના આવ્યો હોત તો પણ મેં એને આઝાદ કરવાનો નિર્ણય કર્યો જ હતો. કેમ? તમારા જેવા બહાદુરોને કેદમાં રાખવા એ કંપની સરકાર માટે વધુ જોખમી છે. મને આ વાત સમજાય નહીં કેપ્ટન. સમજાશે. મને આ રીતે છૂટો મૂકવા બદલ કંપની સરકાર તમારો જવાબ માંગશે ત્યારે. કંપની સરકારને હું જવાબ આપીશ. તું માત્ર એટલું ધ્યાનમાં રાખજે કે અંગ્રેજો ઉદાર થઈ શકે છે. ખોટું કહું છું લ્યુસી? વોટ? ઓ યસ 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 સર. તમે હવે જઈ શકો છો. ત્ર્યંબક અને ગૌતમ બહાર નીકળ્યા એટલે હું પણ એમની સાથે થઈ. કોઈ કંઈ જ બોલ્યું નહીં. સહેજ આગળ વધ્યા ત્યાં પાછળથી અવાજ કરી લ્યુસી અમને રોક્યા. ત્ર્યંબક, ઉભા રહો. આને વળી શું કામ પડ્યું? એની મદદથી જ તો. મને ખબર છે. ત્ર્યંબક, હું સંસ્કૃત શીખવા ક્યારે આવું? કાલે આવું? હમણાં વખત નથી, થોડા દિવસ પછી. આ રીતે ભણાવશો તો હું જેટલું સંસ્કૃત શીખી છું એ પણ ભૂલી જઈશ. હવે તો તું જાતે પણ શીખી શકે. ગુરુજી પાસેથી ગ્રંથ મેળવી લેજે. મને નથી ફાવતું, અલંકારો તો બિલકુલ સમજાતા જ નથી. નોંધ કરી રાખજે,
હું એક વખત આવીને બતાવી જઈશ. ક્યારે? એક બે દિવસમાં. શ્યોર? હા, હવે તું જા, નહીતર પાદરી મહાશય નારાજ થશે. ચાલો આપણે પણ જટ જવું જોઈએ. સૈન્ય ધર્મશાળામાં જ છે. કેમ, સૈન્યનો સામનો કરવાનો ભય લાગે છે? ના, કેમ? તું કેમ આમ અવળા સવાલો પૂછ્યા કરે છે? મારાને ત્રંબકથી નારાજ છે. લ્યુસીથી નારાજ લાગે છે? તું શા માટે આ રીતે મને છોડાવવા માટે આવી પહોંચ્યો? એને મેં કીધું હતું. શા માટે? શા માટે? ગૌતમ, તને શું થઈ ગયું છે? શું તને એમ છે કે આ છોકરો મને છોડાવે? કેમ નહીં, હથિયાર ઝાલતા તને એકલાને જ આવડે છે. હું જાણું છું કે તને કસરતનો બહુ શોખ છે. તારી પાસેથી જ કુસ્તી શીખ્યો છું, ભૂલી ગયો? પણ તમને બંનેને આ રીતે મારો બચાવ કરવાનું ડોડડા પણ સૂજું કેમ કરતા? કહ્યું તો ખરું કે મેં કહ્યું હતું એને. એને જ શા માટે? એટલે ગૌતમને મારી ઈર્ષ્યા થાય છે. એને એમ છે કે જો ત્રંબક કલ્યાણી કલ્યાણી તારી ગુરુ દોહિતા છે એ વાત કદી ભૂલતો નહીં. એની સામે કુદ્રષ્ટિ કરીશ તો રોરવમાં પડીશ. મને શિખામણ આપવા કરતા એ જ શિખામણ તારી જાતને કેમ નથી આપતો? છોકરા, તારી ઉંમર કેટલી? 21 વર્ષ. હજી તું ઘણો નાનો છે. તારાથી 5-6 વર્ષ જ નાનો હોઈશ, વધારે નહીં. 24 વર્ષ સુધી તો અષ્ટાંગ બ્રહ્મચર્ય સાધવું જોઈએ. એવું જાણું છું, અને તારા કરતા એમાં મારો અભ્યાસ વધુ તાજો છે. માટે જ તું પેલી અંગ્રેજ છોકરી ને કલ્યાણી પાસે બહાદુરી બતાવવી એના હૃદય જીતવા ફાંફા મારે છે કેમ? આ તું શું લવારો કરી રહ્યો છે ગૌતમ? તને ત્રંબક ઉપર ભરોસો નથી? એને પોતાની જાત ઉપર જ ભરોસો નથી. ત્રંબક, ગૌતમ, ગૌતમ, ત્રંબક, બેવકૂફો, ચારે પાસ અગ્નિ લાગ્યો છે ને બે ભાઈઓ એકબીજાના ગળા દબાવવા પડ્યા છો, શરમ નથી આવતી તમને? શું આ રીતે તમે પેલા ફિરંગીઓનો સામનો કરવાના હતા? એકબીજાના ગળા કાપીને? અચાનક શું થઈ ગયું ગૌતમ તને? અને ત્રંબક, તું પણ સંયમ ખોઈ બેઠો? પણ કલ્યાણી, એણે મારી ઉપર કેવો આર મૂક્યો? તને ગૌતમની માનસિક સ્થિતિનો પણ ખ્યાલ ન રહ્યો? એ દરિયો તરીને અહીં આવ્યો, વળી પાછું મોતના મુખમાં ધકેલાયો. શું આ બધી પરિસ્થિતિમાં ધૈર્ય રાખવું તારે માટે શક્ય બન્યું હોત? તું એની જગ્યાએ હોત તો? મને મને માફ કરી દે ગૌતમ. મારી પણ ભૂલ થઈ, મારે આ રીતે તારી ઉપર ગુસ્સે નહોતું થવું જોઈતું હતું. ચાલો ભૂલી જાઓ એ બધા વેરજે. હું તો તને શોધવા આશ્રમ તરફ જઈ રહ્યો હતો ગૌતમ. રસ્તામાં બધા સમાચાર મળ્યા એટલે થયું પાદરીને ઘેર તને અટકાયતમાં રાખ્યો છે ત્યાંથી તને છોડાવી લઈશ. ત્યાં તો તમારા ઝઘડાના અવાજો સાંભળ્યા. ગૌતમ, તને ભલો જેક્સને છૂટો મૂક્યો? હું છૂટો છું, પણ તમે હજી છૂટા નથી. એ લોકો તમારી શોધમાં છે. કદાચ તમારા સગડ મળે એ ઈરાદાથી જ એમણે મને છૂટો મૂક્યો છે. એમ જ. અહીં આમ ખુલ્લામાં આ બધી વાતો કરવાનો અર્થ નથી, કોઈ સાંભળશે. ભલે સાંભળે, જા જઈને બધાના કાનમાં શંખ ફૂંકી આવો કે તમે બધા ગુલામો છો, કેદીઓ છો. શાંત થાઓ પાંડેજી, નજીકમાં જ લશ્કરનો પડાવ છે. અરે ભલે સાંભળે લશ્કરના દેશી સૈનિકો પણ, ખરી જરૂર તો એમણે જ આ બધું સાંભળવાની છે. ગૌતમ, ત્રંબક, મારી વાત સાંભળો. આ આશ્રમ હવે છોડો. તમારો હિમાલય અને તમારો સાગર બંને તમારા કેદખાનાની દિવાલો બની ગયા છે. તમારી વાત ખરી છે પાંડેજી. પાંડેજીની વાતો ભલે ખરી હોય કે ખોટી, આજે તો એમને પણ હું આશ્રમમાં લઈ જવાની છું. ઘણા દિવસોથી ભટકી રહ્યા છે, એમને પણ આરામની જરૂર છે. ના ના બેન, હું ભૂતકાળમાં રુદ્રદત્તના આશ્રમમાં રહી ચૂક્યો છું, એમાં જાદુ છે.
રુદ્રદત્ત મને હથિયાર મુકાવી દરભાસને બેસાડીને જંપે, અને તારે પણ સંભાળવું પડશે ગૌતમ, તારે માટે તો આશ્રમમાં બબ્બે પાસ છે, રુદ્રદત્તના દરભાસનનો અને કલ્યાણીના કંઠનો. જોયું, આશ્રમની નજીક આવી પહોંચ્યા એટલા જ માત્રથી પાંડેજીની વાતોમાં પણ કેવી મૃદુતા વર્તાવા લાગી. હવે બધું લોભાવશો નહીં, નહીતર મારી અંદર સળવળતો બળવાનો અગ્નિ ઠંડો પડવા લાગશે. ના, એમ નહીં બને, એ અગ્નિની જ્વાળાઓને તો નિશ્ચિત દિશા મળશે. અરે, તું તો અંગ્રેજો જેવી અઘરી વાતો કરવા માંડી છોકરી. હું અંગ્રેજોની નહીં, મારા વિદ્વાન દાદાજીની ભાષા બોલી રહી છું. તમને એક સંદેશો પણ પહોંચાડવાનો છે. મને? હા. અરે મને વળી કોણ સંદેશો મોકલાવી શકે, હું તો ઘરવાર ને ગામ બધું ત્યજી ચૂક્યો છું. દાદાજીનો સંદેશો છે. ગુરુજીનો? હા, એમને કહેવડાવ્યું છે કે આશીર્વાદ લેવા ભલે ના આવે, એના મુખના દર્શન તો અચૂક કરાવી જાય, અને જો ના આવે તો પણ એને મારા આશીર્વાદ તો છે જ. સમજો સમજો, પંડિત રુદ્રદત્તના હૃદયમાં ભલે હિંસાને માટે સ્થાન નથી, પણ દેશના ગૌરવનો અગ્નિ તો એમના હૃદયમાં બળી જ રહ્યો છે. ચાલો ચાલો, હવે તો હું એમના આશીર્વાદ લેવા જરૂર આવીશ. જોઈએ તો ખરા કે કોણ કોના અંતરનો ભારેલો અગ્નિ ભડકાવી શકે છે, આશીર્વાદ લેનાર કે આશીર્વાદ આપનાર. ચાલો. યુદ્ધમાં બહુ માણસો માર્યા હશે પાંડેજી, કેમ? અરે અમે તો નાના સૈનિકો, અમારા નાયક હુકમ કરે એનો અમલ કરવાનો. કોણ નાયક? આ ગૌતમ. સાચે? નહીં, ત્યારે યુદ્ધમાં ત્રંબકે આ રીતે મારા નાયક સામે બાથ ભીડી હોત ને, તો ત્યાં ને ત્યાં એનો શિરચ્છેદ કરી નાખ્યો હોત મેં. એ તો પાંડેજી મજાક કરે છે, હું તો માત્ર એક ટુકડીનો સેના નાયક કહેવો, બાકી ખરા નાયકો તો પેલા ગોરાઓ જ કે નહીં પાંડેજી? અરે એ તો મૂળ મૂંઝવણ છે, એમને નાયકો કહેવા કે ખલનાયકો. રાત્રે બધા આશ્રમ પર પહોંચ્યા, દાદાજી સુઈ ગયેલા, એમને ઉઠાડ્યા નહીં. જમાડીને સૌના ખાટલા ખુલ્લા મેદાનમાં પાથરી અમે ફરી વાતોએ વળગ્યા. મંગલ પાંડેના હૃદયમાં સાચે જ કશીક ન ઠારી શકાય તેવી આગની જ્વાળાઓ પડી રહી હતી. આકાશમાંના તારાઓ સામે જોતા જોતા પણ એમના મનમાં સતત મંથન ચાલ્યા કરતું હતું, જાણે આખા દેશને કહેતા હોય એમ બબડતા રહ્યા. હવે તો હું નહીં કે કંપની નહીં, હું નહીં કે કંપની નહીં. પાંડેજી, ઊંઘ નથી આવતી? આવશે એક દિવસ. કેટલા દિવસનો થાક હશે? થાક કેટલા દિવસનો? અરે 1000 વર્ષથી તો આપણે સૂતા આવ્યા છીએ. એક દિવસના જાગરણે એ નિદ્રા ટળશે? ભારેલો અગ્નિ. ભાગ લેનાર કલાકારો હસન મલેક, જયંત જોશી, નિર્લોક પરમાર, અરવિંદ રાવલ, કેશવસિંહ પરમાર, હિતા કોટક, વંદના બદિયાણી અને વસંત જોશી. સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ. નિર્માણ સહાય ભાસ્કર જોશી અને સવિતા પટણી. લેખક શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ. રેડિયો નાટ્ય રૂપાંતર શ્રી પરેશ નાયક. પ્રસ્તુતકર્તા
શ્રી વસંત જોશી.